मॉर्निंग स्टूडेंट्स, केम छो बधाय? मजा में छो ने? बधाने फावे छे ने? अने हवे परीक्षा नजीक आवे छो तो बधा हवे परीक्षा की तैयारी करवा मनजो फटाफट। बधाने फूल मार्क जोईए छे के ने जदा? तो चलो हवे भणवानुं स्टार्ट करिए। तो हूँ अक्षर स्कूलमांथी गोस्वामी संध्या तमारो आ विडियो लेक्चर में हार्दिक स्वागत करूँ छूँ। तो बाळको, आजे आपणो छे गुजरातीनो लेक्चर। तो फटाफट बधा ગુજરાતીની સ્વાધ્યાય પોથી કાઢી લેશે અને આપણે ઓલું જે કલર પૂરવાનું બાકી રહી ગયું હતું એ તો બધાએ પૂરું કરી નાખ્યું છે કે નહીં? જો એ બધાએ પૂરું કરી નાખવાનું છે, બે જ લાઈન છે, મજા આવી હતી ને? તો આજે જ આપણે બીજું પણ એવું કરવાનું છે જેમાં આપણે શબ્દો શોધવાના છે। તો આજે પણ તમને બહુ જ મજા આવશે। તો ચલો, મારી સાથે બધા સ્વાધ્યાય પોથી અને હાથમાં પેન્સિલ રાખશે અને જેમ હું કહેતી છું એમ તમારે મૂળાક્ષરોને શબ્દોને શોધવાના છે। તો ચલો, તો આપણે આની પહેલાના વિડિયો લેક્ચરમાં આપણે આ પેજ કર્યું હતું, પેજ નંબર છે 54, યાદ આવ્યું ને? તો આજે આપણે પેજ નંબર 55 કરવાનું છે, બરોબર? તો આમાં તમારે સૌથી પહેલાં તો એક મસ્ત મજાનું નાનકડું ગીત આપ્યું છે। વાદળી વાદળી વરસ વરસ, લાગી છે બહુ તરસ તરસ, ખારા પાણી સાગરમાં ને મીઠા પાણી ગાગરમાં, ફોરા પડે ટપક ટપક, ઝીલી લઈએ લપક લપક। તો અહીં તમને આપણને વર્ષા ઋતુનું એક મસ્ત નાનકડું ઝોડકનું આપ્યું છે। આપણે પણ હમણાં બહુ વરસાદ આવ્યો હતો ને? હા, પણ હવે તો આપણે બહુ જ તડકો પડે છે, પણ હમણાં વરસાદ આવ્યો હતો ત્યારે કેવો વરસાદ આવ્યો હતો આપણને બધાને ખબર છે ને? તો જો આમાં શું લખ્યું છે કે કવિતા વાંચતી વખતે વ ર સ દ અક્ષરો તરફ ધ્યાન આપો। જુઓ, તમને એ અક્ષરો હાઇલાઇટ કરવા માટે એ તમને પિંક કલરમાં આપ્યા છે। શું કામ? કે આ અક્ષરોને તમે ઓળખો અને તમે એને સમજો કે આને વ કહેવાય, આને ર કહેવાય, આને શ કહેવાય, બરોબર છે? તો હવે આમાં તો આપણે બીજું કંઈ કરવાનું નથી, બસ ખાલી આ મૂળાક્ષરોને ઓળખવાના જ છે। હવે છે પ્રશ્ન નંબર 11, શબ્દો બનાવો। હવે આપણે આની પહેલાં પણ એક આગળના પેજમાં પણ આપણે આ કરેલું હતું, યાદ છે? કે જે મૂળાક્ષરોને શોધવાના હતા અને એના ફરતે ચોરસ કરવાનું હતું, તો આમાં પણ આપણે એવું જ કરવાનું છે। જુઓ, વરસ સરસ દરદ વરદ દર દશ વદ રવ અને વશ, આટલા જે આપણને શબ્દો આપ્યા છે એને આપણે આ કોષ્ટકમાં એ શબ્દોને આપણે શોધી અને એના ફરતે ચોરસ કરવાનું છે। આપણે આની પહેલાંના પાઠમાં પણ આપણે આ પ્રશ્ન કરેલો છે। તો જુઓ, તમને એક વરસ નમૂના માટે આપેલું છે। હવે બાકીના જે બધા છે એ તમારે આમાંથી શોધવાના છે અને એના ફરતે ચોરસ કરવાનું છે। તો બીજું છે સરસ। તો જુઓ, આ વરસ છે એની નીચે જ આપેલું છે, જુઓ સરસ દેખાણું? તો જુઓ, તમારે એની ફરતે આવી રીતે ચોરસ કરવાનું છે, બરોબર છે? પછી છે દરદ। તો દરદ મને કોઈ ગોતી દેશે? તો કે જુઓ, આ રહ્યું ત્રીજી લાઈનમાં દ ર દ, બરોબર? પછી છે વરદ। તો વરદ ગોતો છે, ચલો બધાય કોઈ કહેશે મને વરદ? નહીં, ચલો ચલો ગોતો ગોતો। તો જુઓ, વરદ આ રહ્યું, આ વ, પછી જુઓ ર આમાં જ આવી જાય છે અને આ દ। આવી રીતે તમારે પણ મૂળાક્ષરો બને છે, જુઓ વરદ, દરદમાં ર આવી જાય છે એટલે એમાં જો વરદ બની ગયું, આ દરદ આડું અને વરદ ઊભું। પછી છે દર, તો દર, તો દર કોઈ ગોત છે? તો કે જો આ રહ્યું દર। પછી છે દશ, તો દશ ગોતી દેવો, ચલો જે કોઈ કોઈ ગોતી દેશે? તો કે જો આ છેલ્લી લાઈનમાં દશ છે ને? પછી છે વદ, વદ ગોતો જઈ કોઈને મળે છે? ચલો ચલો બહુ મજા આવશે, તો કે જો આ રહ્યું દશનો દ અને આ વ, આવી રીતે, બરોબર? દશનો દ આવે અને વદમાં પણ જે દ આવે, તો જુઓ એક બે શબ્દ બને છે, ત્રણ મૂળાક્ષરમાંથી બે શબ્દ બને છે, જોયું તમે? પછી છે આપણે વદ ગોઈટું ને, પછી છે રવ,
તો ચલો રવ ગોતો જોઈએ કોઈને મળે છે, તો કે હા જોવા રહ્યું, રવ એની બાજુમાં જ છે. પછી છે વસ, તો વશ જુઓ. આવી રીતે આપણે આ મૂળાક્ષરોને શોધ્યા અને આપણે એના ફરતે ચોરસ કરેલું છે. એક વખત બધા જોઈ લ્યો, કેમ કે આ તમારે વિડીયો તમારે આ જાતે કરવાનું છે, એટલે એક વખત બધા સરખી રીતે આ શબ્દોને જોઈ લેશે. બરોબર. હવે નીચે છે પ્રશ્ન 12, મોટેથી વાંચો. તો આમાં તમારે નથી કલર કરવાના કે નથી તમારે કાંઈ લખવાના, ખાલી તમારે મોટેથી વાંચવાના છે. જુઓ હું વાંચું છું, તમારે પણ વાંચવાના છો ઘરે. નમ, રાજ, વેર, રેશા, જમ, માન, દેવ, નેક, મગ, ગાન, મેના, મેદ, વન, વાન, રમે, સેજ, જગ, જાન, જમે, શેર, મન, સાન, નમે, દાન. બરોબર. આ જે શબ્દો મેં જે વાંચ્યા છે એ તમારે પણ ઘરે વાંચવાના છે. બરોબર. ગમે ત્યારે ફ્રી ટાઈમ મળે એટલે આપણે ગુજરાતીની સ્વાધ્યાય પોથી લઈ, અને તમારે અહીંયા ઘણા બધા આ પેજમાં પછી આગળ પણ તમને ઘણા બધા આવા શબ્દોના કોષ્ટક આપ્યા હશે, એ તમારે લેવાના અને વાંચવા માંડવાના. એનાથી શું થશે ખબર છે, કે તમારી જે વાંચન શક્તિ છે ને એ સબળી થશે. તમે વધારે સહેલાઈથી અને મોટેથી અને સરળતાથી વાંચી શકશો. બરોબર છે. તો આજે આપણે આ શબ્દો શોધ્યા, હવે તમારે પણ તમારી બુકમાં આ કરવાનું છે. તો ચલો અહીં આપણો આ વિડીયો લેક્ચર પૂરો થાય છે. નેક્સ્ટ આપણે પછીના વિડીયો લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી બાય બાય.